હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું એકદમ જ અલગ સ્વાદમાં અને નવી જ રીતે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક. અહીંયા દાણા મુઠિયાનું શાક તો એકદમ ટેસ્ટી બનશે, પણ અહીંયા જે આપણે રોટલી બનાવવાની છે એ બાજરીની રોટલી બનાવીને આપણે રેડી કરીશું. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં અહીંયા આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરીશું. તો એક વાસણમાં આપણે અડધી વાટકી જેવો ઘઉંનો જાડો લોટ લેશું અને અડધી વાટકી જેવું આપણે ચણાનો લોટ લેશું. પછી આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર, એક ચમચી જેવું લાલ મરચું પાવડર, એક ચમચી જેવું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું. અડધી ચમચી જેવું ગરમ મસાલો અને એક ચમચી જેવું આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને મોયણ માટે આપણે એક ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. પછી આની અંદર અડધી ચમચી જેવી આપણે સાકર એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને અહીંયા મેં 500 ગ્રામ જેવી મેથીને ઝીણી સમારીને રેડી કરી રાખી હતી એ આપણે એડ કરી દેવાની. અહીંયા મેથી તમારે આ રીતે ઝીણી સમારીને અને ધોઈને એડ કરી દેવાની અને ધોયા પછી તમારે એમાંથી બધું જ પાણી કાઢી દેવાનું, પછી આની અંદર એડ કરવાનું. હવે આ બધી જ વસ્તુને આપણે મેથી સાથે મિક્સ કરી લેવાનું અને પછી થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીને રેડી કરી લેશું. તો અહીંયા આ રીતે થોડું થોડું પાણી એડ કરીને જ તમારે લોટ બાંધવાનો રહેશે અને આ રીતે ડોના ફોર્મમાં આવી જાય. પછી તમારે આને એકદમ જ મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ વાળીને રેડી કરવાના છે. જે શેપમાં અને જે સાઇઝમાં તમને મુઠ્ઠીયા જોઈએ એ શેપમાં તમારે બોલ્સ વાળીને રેડી કરી લેવાના. મેં ગોળ બનાવેલા છે, તમે કોઈ બી શેપ આપી શકો છો. અને એવી જ રીતે આપણે બધા જ મેથીના મુઠ્ઠીયા બનાવીને રેડી કરી લેવાના. તો આ રીતે મેથીના મુઠ્ઠીયા વળી જાય પછી આને તળવાની પ્રોસેસ પર લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે આ રીતે એક એક મુઠ્ઠીયા એડ કરી દેવાના અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે બધા જ મુઠ્ઠીયા ફ્રાય કરવાના. ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની, જો ફાસ્ટ રાખશો તો મુઠ્ઠીયા અંદરથી કાચા થઈ જશે. તો 3-4 મિનિટ જેવો સમય લાગે છે આ મુઠ્ઠીયાને સ્લો ગેસ પર તળતા. પછી તમે 3-1 મિનિટ પછી જોશો તો મુઠ્ઠીયા આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયેલા તમને દેખાશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મુઠ્ઠીયાને એક પ્લેટમાં લઈ લેશું. તો આવી જ રીતે આપણે મેથીના મુઠ્ઠીયા બનાવીને રેડી કરી લેવાના અને આને હવે આપણે સાઈડ પર મૂકી દેશું. હવે આપણે અહીંયા તુવેર લઈ લેવાની છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેવી તુવેરને આ રીતે ફોલીને રાખી છે. તમારે અહીંયા જેટલા જણ માટે તુવેરનું શાક બનાવવું હોય એ પ્રમાણે તમારે અહીંયા તુવેર લેવાની. તુવેર તમારી આ રીતની મોટી દાણા હોવા જોઈએ અને ફ્રેશ હોવા જોઈએ. તો હવે આપણે દાણા મુઠ્ઠીયાનું શાક બનાવવા માટે આપણે કૂકર લઈ લેવાનું છે. અહીંયા હું શાક કૂકરમાં બનાવવાની છું, તમે ડાયરેક્ટ કઢાઈમાં બી બનાવી શકો છો. તો ગેસ ચાલુ કરીને કૂકર મૂકી દેવાનું, એમાં 2 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે. જે મુઠ્ઠીયા તળ્યા હતા આપણે એ જ તેલ અહીંયા મેં લીધેલું છે. તો 2 ચમચા જેટલું તેલ લઈ લીધા પછી તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જેવું જીરું અને 1/2 ચમચી જેવો અજમો એડ કરી દઈશું અને એમાં પછી 2 લાલ વગરના મરચાં, 1 તમાલપત્ર અને દગડી ફૂલ એડ કરી દેશું. પછી 1 ચમચી જેવું લસણને આ રીતે ઝીણા કટ કરીને તમારે એડ કરી દેવાના અને પછી લસણને થોડું તેલમાં આપણે સાતળી લેશું. લસણ અહીંયા તમારું સતળાઈ જાય પછી આની અંદર આપણે ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 મીડિયમ ઇંચનો આદુના ટુકડા આપણે એડ કરી દઈશું. એને બી થોડું આપણે તેલમાં સાતળી લેશું. અહીંયા લસણ તમે જો ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી આની અંદર આપણે 1 મીડિયમ સાઇઝનું ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું અને અહીંયા કાંદાને બી આપણે તેલની અંદર મિક્સ કરી લેવાનું છે. અહીંયા કાંદા થોડાક સોફ્ટ થાય એટલું તમારે તેલની અંદર સાતળવાનું રહેશે. તો અહીંયા કાંદા સતળાઈ જાય પછી અહીંયા આપણે 1-1/2 ચમચી જેવું આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને ચણાના લોટને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર તેલમાં આપણે શેકી લેવાનું રહેશે. જેથી અહીંયા ચણાનો લોટ આપણે એટલા માટે એડ કર્યો છે કે જે આપણી ગ્રેવી હશે થોડી થીક બનીને રેડી થશે. તો ચણાના લોટને શેકતા વાર નથી લાગતી, થોડી સુગંધ આવે એટલું જ તમારે શેકવાનું રહેશે. પછી આની અંદર આપણે 1 વાટકી જેવી ટમેટાની પ્યુરી એડ કરીશું. અહીંયા મેં 2 ટમેટાને આ રીતે પ્યુરી બનાવીને રેડી કરી રાખી હતી અને આમાં એડ કરી દેવાનું. ટમેટાની પ્યુરી એડ થઈ જાય
પછી તમારે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું છે જેથી પ્યુરી આપણી બળી બી ન જાય અને જે મસાલા એડ કરીશું એ પણ તમારે અહીંયા બળી ન જાય, એટલા માટે આપણે થોડુંક પાણી એડ કરવાનું. ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની રહેશે અને એને સરખી રીતે આપણે ગ્રેવીને મિક્સ કરીશું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. મીઠું એડ થઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું, એક ચમચી જેવું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે અહીંયા તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. પછી આની અંદર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરવાનું અને હવે આ બધા મસાલાને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા બળી ન જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. મસાલા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય પછી આ ગ્રેવીને તમારે 3-4 મિનિટ માટે કૂક થવા દેવાનું છે જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય. 3-4 મિનિટ જેવું થઈ જાય પછી આ ગ્રેવીને તમારે એક વખત હલાવી લેવાનું રહેશે અને હલાવ્યા પછી તમારે આને અંદર તમારે જે આપણે તુવેરના દાણા ફોલીને રાખ્યા છે એ બધા જ એડ કરી દેવાના. તુવેરના દાણા મેં જેમ પહેલાં બી કીધું, તમે જો બાફીને લીધા હોય તો તમારે અહીંયા કૂકરમાં નહીં બનાવવાનું, તમે ડાયરેક્ટ કડાઈમાં બી બનાવી શકો છો. હવે દાણા એડ કર્યા પછી સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે તમારે કેટલી ગ્રેવી રાખવી છે અને કેટલો તમારે અહીંયા રસો જોઈએ છે એ પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું છે. તો હું અહીંયા 1-1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને પાણી અહીંયા તમારું ગરમ હોવું જોઈએ. ગરમ પાણી એડ કરવાથી આ શાકની અંદર તેલ બી જલ્દી છૂટું પડશે અને સીટી બી ફટાફટ વાગશે. હવે સરખી રીતે મિક્સ કરી દેવાનું અને પછી કૂકરનું ઢાંકણું બંધ કરીને આપણે 3 સીટી વગાડીને રેડી કરી લેવાનું છે. 3 સીટી વાગ્યા પછી તમે કૂકર ખોલીને જોશો તો શાકમાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે એક વખત આને હલાવી લેશું અને તમે જોઈ શકો છો કે તુવેરના દાણા આપણા સરસ એવા ચડી ગયા છે. અહીંયા આખા બી રહેવા જોઈએ અને ચડેલા બી હોવા જોઈએ. એવી રીતે તમારે કૂકરની સીટી વગાડીને રેડી કરવાની છે. હવે આ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે મૂઠિયા તળીને રાખ્યા હતા મેથીના એ બધા એક એક કરીને આ રીતે એડ કરી દેવાના. મૂઠિયા એડ થઈ જાય પછી આની અંદર તમારે એક મૂઠિયાનું તમારે આ રીતે મુઠ્ઠું લઈ લેવાનું અને એને થોડો ભૂકો કરીને તમારે આ રીતે એડ કરી દેવાનું જેથી જે આપણે રસો છે એ થોડોક જાડો બનશે અને થોડુંક ખાવામાં બી તમને મજા આવશે. પછી મિક્સ કરી દેવાનું અને મિક્સ થઈ જાય પછી આની અંદર તમારે 1/2 ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને ઉપરથી થોડીક આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને એક વખત આને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે કૂકરને ઢાંક્યા વગર તમારે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આને 3 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે જેથી જે મૂઠ્ઠા એડ કર્યા છે એની અંદર બધો જ રસાનો ફ્લેવર આવી જાય અને થોડાક સોફ્ટ થઈ જાય. 3-1 મિનિટ પછી તમે જોશો તો મૂઠ્ઠા આપણા આ રીતે ચડી જશે દાણાની સાથે અને રસો બી તમારો અહીંયા ઘટ થઈ જશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ દાણા મૂઠિયાનું શાકને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું. તો આની સાથે ખવાતી હવે આપણે બાજરીની રોટલી બનાવી લઈએ. તો આપણે એક વાસણમાં આપણે એક ચાયણી લઈ લેવાની અને એની અંદર 1 કપ જેટલો તમારે બાજરીનો ઝીણો લોટ લઈ લેવાનો રહેશે. બાજરીનો લોટ લઈ લીધા પછી તમારે આની અંદર આપણે રોટલી વણવાની છે એટલે બાઇન્ડિંગ કરવા માટે આપણે 1 ચમચી જેવું ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. અહીંયા તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું તમારે ઓછું એડ કરવાનું કારણ કે બાજરીનો લોટ થોડો ખારાશ પડતો હોય છે અને જે અહીંયા તમે ઘઉંનો ઝીણો લોટ લો છો એ પણ તમારે ઓછો જ 1 ચમચી લેવાનું છે, વધારે નથી લેવાનું. હવે આ બધું આપણે આ રીતે ચારીને લઈ લેવાનું જેથી ઘઉંનો લોટ અને બાજરીનો લોટ સરખી રીતે મિક્સ થઈ જાય. હવે આની અંદર આપણે થોડું 1 ચમચી જેટલું તમારે તેલ એડ કરવાનું છે, વધારે તેલ એડ નથી કરવાનું. 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું જેથી તમે જ્યાં રોટલી બનાવશો એ થોડી સોફ્ટ બનશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આમાં થોડું પાણી એડ કરીને આપણે જેમ રોટલીનો સોફ્ટ ડો બાંધીને રેડી કરીએ છીએ એ જ રીતે તમારે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે. પાણી અહીંયા તમારે જેમ જરૂર લાગે એમ તમારે પાણીનો ઉપયોગ કરીને આ
નો લોટ બાંધીને રેડી કરવાનું છે. અહીંયા આપણે બાજરીનો લોટનો ઉપયોગ કરેલો છે, બાજરીની રોટલી બનાવી રહ્યા છીએ, એટલે પાણી તમારે ધ્યાનથી એડ કરવાનું, બહુ ઢીલો ના થઈ જાય એ રીતે તમારે પાણી એડ કરીને અહીંયા તમારે રોટલી જેવો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી તમારે આને 2 મિનિટ જેવું આ રીતે થોડુંક મસળવાનું રહેશે, અને મસળાઈ જાય પછી તમારે આ રીતે એકદમ જ સોફ્ટ ડો બાંધીને રેડી કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આપણે નોર્મલ રોટલીનો જેમ લોટ હોય છે એવો જ બંધાઈને રેડી થયો છે. હવે આ લોટને આપણે રવા નથી દેવાનો, આ લોટને તમારે તરત જ રોટલી બનાવી દેવાની, જો રવા દેશો તો આ લોટ ઢીલો થઈ જશે. હવે આપણે મીડિયમ સાઇઝના લુવા વાળીને રેડી કરી લઈશું. જે સાઇઝમાં તમે રોટલી બનાવતા હોય એ સાઇઝની તમારે બાજરીની રોટલી બનાવીને રેડી કરવાનું, અને આ ગુલ્લા ઉપર તમારે જરા બી ક્રેક ના રહે એ રીતે તમારે બોલ્સ વાળીને રેડી કરવાના છે. આ રીતે બોલ્સ વણાઈ જાય પછી તમારે આની રોટલી બનાવી લેવાની છે. તો એક પાટલા ઉપર આપણે કોરો ઘઉંનો ઝીણો લોટ લેશું, તમે અહીંયા બાજરીનો લોટ બી લઈ શકો છો, અને જે બોલ્સ વાળીને આપણે રેડી કર્યું છે એ તમારે આ રીતે મૂકી દેવાનું, અને હલકા હાથે વેલણની મદદથી તમે જેમ રોટલી વણો છો એ રીતે તમારે વણીને રેડી કરી લેવાની છે. એટલું આ રીતે વણાઈ જાય પછી તમારે આ રીતે પતલી વણીને રેડી કરી લેવાની, બહુ જાડી અહીંયા વણવાની જરૂર નથી. હવે આને આપણે શેકવાની પ્રોસેસ પર લઈ લઈએ. તો ધીરેથી તમારે આ બાજરીની રોટલીને તમારે આ રીતે હાથમાં લઈ લેવાની, અને જે આપણે તવી ગરમ થઈ ગઈ હોય અને એ તવી ઉપર તમારે ધીરેથી આ રીતે મૂકી દેવાની રહેશે. ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની રહેશે. 1 થી 2 મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે ફરાવી લેવાની, અને બીજી સાઈડ સરસ રીતે તમારે શેકવા દેવાની રહેશે. અને બીજી સાઈડ આ રીતે તમારું થોડો ડોટ્સ બ્રાઉન રંગના થાય એટલું તમારે શેકવાનું, અને જેમ પછી આપણે નોર્મલ રોટલીને આપણે ગેસ પર ફૂલાવતા હોઈએ છીએ એવી રીતે તમારે ફૂલકા બનાવીને રેડી કરી લેવાનું છે. બધી બાજુ સરસ રીતે શેકાઈ જાય અને કાચી ન રહે એ રીતે તમારે શેકીને રેડી કરવાની છે. તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી ફૂલી બી છે અને એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આને એક પ્લેટમાં લઈ લેવાની, અને તરત જ તમારે આના ઉપર ચોખ્ખું ઘી લગાવી દેવાનું જેથી આ બાજરીની રોટલી સરસ એવી સોફ્ટ રહે. આવી જ રીતે આપણે બધી જ બાજરીની રોટલી બનાવીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણી બધી જ બાજરીની રોટલી વણીને બનાવીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આને આપણા દાણા મૂઠિયાનું શાક સાથે સર્વ કરી લઈએ. અહીંયા આપણી બાજરીની રોટલી આપણા દાણા મૂઠિયાનું એકદમ ટેસ્ટી અને એકદમ જ અલગ સ્વાદમાં આ શાક સાથે મેં સર્વ કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ બાજરીની રોટલી એકદમ પતલી અને સરસ છે, અને દાણા મૂઠિયાને શાક સાથે આ બાજરીની રોટલી ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. તમે એકવારથી ટ્રાય કરજો. આની સાથે મેં સૂકી લસણની ચટણી અને કાંદા સર્વ કર્યા છે. તમે અહીંયા દહીં સાથે બી બહુ જ ટેસ્ટમાં લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો આ બંને વસ્તુને બનાવીને. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.